સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. સાત કૈવલ સાહેબ, પરમગુરુ પાઠશાળા, ગુજરાતી માધ્યમ સંકુલ, સારસા. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં હું હાર્દિક સ્વાગત કરું છું. હું ઉન્નતિ પટેલ, ધોરણ 2, વિષય ગણિત, યુનિટ નંબર 1, અને આજનો આપણો ટોપિક કવર છે સ્વાધ્યાય પોથી ભાગ 1. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર હશે કે આપણે અત્યાર સુધી યુનિટ 1 થી યુનિટ 5 સુધી આપણે ચોપડીમાં શીખ્યા, જે ગણિતની ચોપડીમાં આપણે પૂર્યું તથા નોટબુકમાં પણ તમે બધાએ લખ્યું હશે એવી હું આશા રાખું છું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે આજના વિડીયોથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે 1 થી 5 જે આપણે યુનિટ નંબર જોયા, એ યુનિટ નંબરમાં આપણે ચોપડીનું શીખ્યા. બરાબર? તો હવે પછી આપણે સ્વાધ્યાય પોથીનું શીખીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો બાળકો, આજનો આપણો ટોપિક છે યુનિટ નંબર 1, શું લાંબુ શું ગોળ. અને આ જે ટોપિક છે, અને એ ટોપિકનો આપણે ટોપિક કવર આજનો લઈએ છીએ કે સ્વાધ્યાય પોથી ભાગ 1. એટલે સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 1 જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી આપણે પૂરીશું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનું તમારે નોટબુકમાં લખવાની જરૂર નથી. હવે પછીનું જે આપણે હું તમને જે પણ હોમવર્ક આપું, એ ફક્ત ને ફક્ત તમારે સામા કરવાનું. બાળકો, વેરી ગુડ, સામા કરવાનું છે, ફક્ત સ્વાધ્યાય પોથીમાં કરવાનું છે. બરાબર? પણ વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર હશે કે આપણે 1 થી 5 પાઠ શીખ્યા, તો મેં તમને બધાને કીધું હતું કે ચોપડીમાં પણ પૂરવાનું હતું અને નોટમાં પણ પૂરવાનું હતું, ઇટ મીન્સ કે લખવાનું હતું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, હું તમારી ચોપડી અને નોટ પણ ચેક કરીશ અને સ્વાધ્યાય પોથી પણ ચેક કરીશ. હવે પછી આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરીશું અને શીખીશું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો બધા સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 1 ઓપન કરો, હાથમાં પેન્સિલ રાખો અને હવે આપણે આજના વિડીયોનું શરૂઆત કરીશું. ઓકે, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણો આજના વિડીયોમાં છે શું લાંબુ છે, શું ગોળ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ઓકે, સરસ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલામાં આપણે હેડિંગ વાંચીશું. નીચેની વસ્તુઓ માટે આપેલ બોક્સમાં ગોળ માટે ગોળ અને લાંબા માટે ઊભો એરોની નિશાની છે. શાની નિશાની છે બાળકો? એરાની નિશાની છે. બરાબર? ઉદાહરણ આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, જુઓ પહેલી સીડી દોરેલી છે. તમને સીડી દોરેલું ચિત્ર દેખાય છે બાળકો? ઓકે, સરસ. ચાલો, તો એમાં ગોળ કર્યું છે. બીજું જે ચિત્ર છે, પેન્ટ દોરેલું છે, પેન્ટ મૂકેલું છે. બરાબર? પેન્ટનું ચિત્ર છે, તો એમાં એરો કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમને હવે ડિફરન્સ ખબર પડ્યો કે પહેલા ચિત્રમાં આપણે ચોરસ બોક્સમાં ગોળ કેમ કર્યું, અને બીજા ચિત્રમાં જે લાંબુ ચિત્ર છે, પેન્ટ હંમેશા કેવું હોય, લાંબુ હોય. બરાબર? તો એમાં એરાની નિશાની કેમ છે, ખબર પડી બાળકો? ઓકે, વેરી ગુડ. કેમ એરાની નિશાની કરી? કારણ કે તે લાંબી વસ્તુ માટે આપણે એરાની નિશાની કરવાની છે અને ગોળ વસ્તુ માટે ગોળ નિશાની કરવાની છે. કારણ કે સીડી ગોળ છે, બરાબર, એટલે ગોળ, અને પેન્ટ લાંબુ છે એટલે એરાની નિશાની. એકદમ સિમ્પલ. હવે તમને આવડશે ને બાળકો? ઓકે, સરસ. જો એના પછીનું જે ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, એના પછીનું જે ચિત્ર છે એમાં શાની નિશાની આવશે? ગોળની નિશાની આવશે. શાની નિશાની આવશે? ગોળ, કારણ કે તે કૂકી ગોળ છે. બરાબર? ત્યાર પછી કુંજો છે, તો એ કેવો છે, લાંબો છે, તો કઈ નિશાની આવશે? વેરી ગુડ, એરો. તો જુઓ, મેં તમને એરો દોરીને બતાડ્યો છે એ પ્રમાણે તમારે પેન્સિલથી સ્વાધ્યાય પોથીમાં એરો દોરવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? જેટલું કામ આપણે વિડીયોમાં કરીશું એ બધું જ કામ તમારે, હું કહું કે અત્યારે કરો, એ તમારે અત્યારે જ કરવાનું છે.
અને હું જે પણ પેજ કહું કે આ પેજ તમારે હોમવર્કમાં કરવાનું, એ તમારે હોમવર્કમાં કરવાનું છે. બીજે દિવસે જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે હું તમને પૂછીશ કે તમે હોમવર્ક કર્યું બાળકો, બરાબર ને? જો તમે હોમવર્ક કર્યું હશે તો જ આપણે આગળનો વિડીયો જોવાનો, નહીં તો પછી આગળનો વિડીયો જોવાનો નહીં. ઓકે, સરસ. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ શું છે? સારું ચિત્ર છે બાળકો, બોલો તો. વેરી ગુડ. ડસ્ટર છે. શું છે? ડસ્ટર છે. તો ડસ્ટર માટે સાની કેવી નિશાની આવશે વિદ્યાર્થી મિત્રો? કેવી નિશાની આવશે? એરો આવશે. કેમ? કારણ કે તે લાંબુ છે. સરસ. ત્યાર પછી શું છે? માછલીઘર છે, બરાબર. માછલીઘર કેવું છે? ગોળ છે. તો બોલો વિદ્યાર્થી મિત્રો, ગોળની નિશાની આવશે. સરસ. ઓકે, ત્યાર પછી લાંબી ટ્યુબલાઇટ છે, તો એ લાંબી છે એટલે કેવી નિશાની આવશે? એરો આવશે. ત્યાર પછી એક રૂપિયાનો કોઈન છે, કોઈન કેવો હોય? ગોળો હોય એટલે કેવી નિશાની આવે? ગોળ આવે, બરાબર. ત્યાર પછી સ્કેલ લાંબી હોય એટલે એરો. ત્યાર પછી નાનું વોચ છે, બરાબર, ઘડિયાળ છે, એમાં પણ ગોળ આવશે. પછી લાંબી કલર પૂરવાની પીછી છે, તો એ લાંબી છે એટલે એરો. પછી શું છે? પૈડું છે, બરાબર. પૈડું કેવું છે? ગોળ છે એટલે ગોળ આવશે. ત્યાર પછી બેટ કેવું હોય બાળકો? લાંબુ હોય એટલે વેરી ગુડ, એરાની નિશાની આવશે. ત્યાર પછી સાનું ચિત્ર છે. હા, સાનું ચિત્ર છે, વેરી ગુડ. એમાં કેવું ચિત્ર છે? એ ગોળ છે ને, તો એમાં ગોળની નિશાની આવશે. અને સ્પૂન કેવી હોય? સ્પૂન એટલે વેરી ગુડ, ચમચી. તો ચમચીમાં શું આવશે? ઉભાની નિશાની આવશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે જોઈ લઈએ. જો પહેલા ચિત્રમાં ગોળ આવશે, બીજા ચિત્રમાં એરો, ત્રીજા ચિત્રમાં ગોળ, ચોથા ચિત્રમાં એરો, પાંચમા ચિત્રમાં એરો, છઠ્ઠા ચિત્રમાં ગોળ, સાતમા ચિત્રમાં એરો, આઠમા ચિત્રમાં ગોળ, નવમા ચિત્રમાં એરો, દસમા ચિત્રમાં ગોળ, અગિયારમા ચિત્રમાં એરો, બારમા ચિત્રમાં વેરી ગુડ ગોળ, તેરમા ચિત્રમાં લાંબુ છે એટલે વેરી ગુડ એરો, પછીના ચિત્રમાં ગોળ, અને લાસ્ટ ચિત્રમાં શું આવશે? એરો. કેમ એરો આવશે વિદ્યાર્થી મિત્રો? કેમ ગોળ ના આવે? વેરી ગુડ, કારણ કે ચમચી કેવી હોય? લાંબી હોય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ નિશાની કરી દીધી હશે, બરાબર ને? સરસ. ચલો, તો હવે આપણે આગળ જોઈએ. ઓકે, તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે શું જોવાનું છે એ આપણે હવે જોઈશું. તે નીચેની ગોળ વસ્તુઓમાં લીલો રંગ અને લાંબી વસ્તુઓમાં પીળો રંગ. હવે આપણે રંગ પૂરવાનો છે. આ જે પેજ છે, આ પેજનું વર્ક તમારે ઘરેથી કરવાનું છે, બરાબર છે ને? ઓકે, કારણ કે રંગ પૂરતા વાર લાગે એટલે આપણે આ કામ વિડીયોમાં કરી શકીએ નહીં. તો જો ગોળ વસ્તુ છે, એ ગોળ વસ્તુમાં આપણે લીલો રંગ પૂરીશું અને લાંબી વસ્તુમાં પીળો રંગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક વખત ડિસ્કસ કરી લઈએ કઈ વસ્તુમાં લીલો રંગ આવશે અને કઈ વસ્તુમાં પીળો રંગ આવશે. તો જો પહેલું ચિત્ર છે ગાજર, તો એ તમને કોઈ તમને જે આ ચિત્રમાં જે વસ્તુ લાંબી દેખાય છે એ વસ્તુમાં તમારે કયો રંગ પૂરવાનો છે? લાંબી વસ્તુમાં પીળો અને ગોળ વસ્તુ દેખાય છે બધામાં લીલો. તો જો પહેલા ચિત્રમાં કયો રંગ આવશે? પીળો રંગ. બીજું ચિત્ર ગોળ છે એટલે બીજા ચિત્રમાં કયો આવશે? લીલો. ત્યાર પછીમાં કયો રંગ આવશે? પીળો. ત્યાર પછી ફરી આવશે પીળો રંગ. ત્યાર પછી ગોળ છે એટલે લીલો રંગ આવશે. ત્યાર પછી પીળો રંગ આવશે, ફરી લીલો રંગ આવશે. સીડી છે, લાંબી છે, બરાબર, એટલે પીળો રંગ આવશે. ત્યાર પછી ફરી લાંબી પેન્સિલ છે એટલે પીળો રંગ આવશે. ત્યાર પછી ગોળ છે એટલે લીલો રંગ આવશે. પછી બ્રશ લાંબુ હોય એટલે લાંબી વસ્તુ માટે કયો રંગ છે? પીળો, એટલે પીળો કલર રંગ પૂરવાનો. ત્યાર પછી ડીશ ગોળ છે એટલે લીલો રંગ પૂરવાનો. ત્યાર પછી ફરી ગોળ છે એટલે લીલો રંગ આવશે. પછી લાંબી પેન છે, તો પેનમાં આપણે કયો રંગ પૂરીશું વિદ્યાર્થી મિત્રો? પીળો રંગ પૂરીશું. અને છેલ્લામાં દાડમ છે, પણ એ દાડમ કેવું હોય? ગોળ હોય, વેરી ગુડ, એટલે એમાં કયો રંગ પૂરવાનો છે? આપણે લીલો રંગ પૂરવાનો છે. કયો રંગ પૂરવાનો છે વિદ્યાર્થી મિત્રો? આપણે એમાં
લીલો રંગ પૂરીશું. બરાબર, ફરી એક વખત આપણે રિવિઝન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, ના સાંભળ્યું હોય તો ફરી એક વખત તમે સાંભળી લેજો. જો પહેલું જે ચિત્ર છે એ પહેલાં ચિત્રમાં આવશે પીળો રંગ, પછી ફરી લીલો, પછી પીળો રંગ, પીળો રંગ, પછી આવશે લીલો રંગ, પછી પીળો રંગ, પછી લીલો રંગ, પછી પીળો રંગ, પીળો રંગ, લીલો રંગ, પીળો રંગ, લીલો રંગ, લીલો રંગ, ત્યાર પછી પીળો રંગ, અને છેલ્લામાં આવશે કેવો રંગ આવશે છેલ્લામાં? વેરી ગુડ, ગોળ દાડમ છે એટલે કેવો રંગ આવશે? લીલો રંગ આવશે. બરાબર. હા, અને બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો, કે આમાં જે તમે કલર પૂરશો એટલે કે રંગ પૂરશો, બરાબર, ચિત્રને તમે એટ્રેક્ટિવ બનાવશો એટલે કે કલરફુલ બનાવશો, તો એની માટે તમારે કેવા રંગનો ઉપયોગ કર્યો છે કરવાનો છે, હું તમને જે ઇન્સ્ટ્રક્શન આપું છું એ પ્રમાણે જ તમારે રંગનો ઉપયોગ કરવાનો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્કેચપેનનો ઉપયોગ નહીં કરીએ. કેમ? એનું કારણ મને કહેશે કોઈ? વેરી ગુડ. કેમ કે આપણે સ્કેચપેનનો ઉપયોગ કરીએ તો સ્કેચપેન કેવી આવે? એકદમ ડાર્ક રંગ હોય. બરાબર, એટલે આગળ પાછળ પેજમાં છપાઈ જાય, પછી એના આગળના ચિત્રમાં તમે જે લખ્યું હોય તમે પરીક્ષામાં વાંચી શકો નહીં. બરાબર, એટલા માટે આપણે પેન્સિલ કલર કે મીણિયા કલર આ બેમાંથી એક કલરનો જ આપણે ઉપયોગ કરીશું, આપણે સ્કેચપેનનો ઉપયોગ કરીશું નહીં. તમારે તમારા મમ્મી પપ્પાને કહેવાનું કે અમારા ટીચરે સ્કેચપેન વાપરવાની ના પાડી છે, ફક્ત પેન્સિલ કલર કે પછી મીણિયા કલરનો જ આપણે ઉપયોગ કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો તો હવે આપણે નેક્સ્ટ જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો, હવે જે વસ્તુ છે એ આપણે જ્યારે આ એકમ શીખ્યા હતા ચોપડીમાં શું લાંબુ છે અને શું ગોળ છે, ત્યારે પણ મેં તમને શીખવાડ્યું હતું. બરાબર, કઈ વસ્તુ ગબડી શકે, કઈ વસ્તુ સરકી શકે અને કઈ વસ્તુની થપ્પી થઈ શકે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ફરી એકવાર રિવિઝન કરીએ છીએ. જો પહેલો જે આકાર છે, બરાબર ને, પહેલો આકાર ચોરસ છે, તો એ ચોરસ જો ચોરસ ગબડી શકે નહીં, પણ એ સરકી શકે અને તેની થપ્પી થઈ શકે. કયો આકાર થપ્પી થઈ શકે, કયો આકાર ગબડી શકે અને કયો આકાર સરકી શકે? બરાબર, જે આકાર ગબડી શકે એમાં સાચું, ગબડી ના શકતો હોય તો ખોટું, સરકી શકે તો સાચું, સરકી ના શકે તો ખોટું, થપ્પી થઈ શકે તો સાચું, થપ્પી ના થઈ શકે તો ખોટું. જો પહેલું છે તો એ ગબડી ના શકે એટલે ખોટું, સરકી પણ શકે અને થપ્પી પણ થઈ શકે એટલે સાચું. ત્યાર પછી બીજું જે ચિત્ર છે લંબચોરસ છે, તો તેની ગબડી શકે નહીં, પરંતુ સરકી પણ શકે અને થપ્પી પણ થઈ શકે. ગોળ વસ્તુ ગબડી શકે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, વેરી ગુડ, એટલે આપણે સાચાની નિશાની કરેલી છે. જુઓ પીપીટીમાં, સરસ, પણ સરકી શકે નહીં અને થપ્પી પણ થઈ શકે નહીં. ત્યાર પછી આપણે શંકુ આકાર લઈએ છીએ, તો તે ગબડી શકે ખરો, પણ સરકી પણ ના શકે અને થપ્પી પણ થઈ શકે નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી કયો આકાર છે બોલો તો? ઓકે, વેરી ગુડ, લંબગોળ છે. બરાબર, તો લંબગોળ ગબડી શકે છે, સરકી શકે છે અને થપ્પી પણ થઈ શકે છે. બરાબર, તેના પછી ત્રિકોણ છે, તો તે ગબડી ના શકે, પણ સરકી શકે અને થપ્પી પણ ના થઈ શકે. બરાબર, તેને ગબડી શકે પણ થપ્પી પણ થઈ શકે નહીં. ફરી એક વખત આપણે રિવિઝન કરીને જોઈ લઈએ. પહેલો જે આકાર છે તે ચોરસ છે, તે ગબડી શકે નહીં પરંતુ સરકી શકે અને તેની થપ્પી થઈ શકે. બીજો આકાર ગબડી શકે નહીં, સરકી શકે અને થપ્પી થઈ શકે. ત્રીજો ગોળ આકાર છે, તે ગબડી શકે પરંતુ સરકી પણ ના શકે અને થપ્પી પણ થઈ શકે નહીં. શંકુ આકાર ગબડી શકે, સરકી શકે પણ થપ્પી થઈ શકે નહીં. ત્યાર પછી લંબગોળ છે, તો તે ગબડી શકે ખરો, સરકી પણ શકે અને થપ્પી પણ થઈ શકે, ત્રણેય ક્રિયામાં થઈ શકે. ત્યાર પછી ત્રિકોણ ગબડી શકે નહીં, સરકી શકે ખરો, પણ થપ્પી થઈ શકે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું ને તો તમને ચિત્ર પ્રમાણે ખબર પડી કઈ વસ્તુ ગબડી શકે, કઈ વસ્તુ સરકી શકે અને કઈ વસ્તુની થપ્પી થઈ શકે, એ આપણે આજે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં કોઈ પણ વસ્તુ એવી પૂછે, બરાબર,
ગોળ ચિત્ર તમને પરીક્ષામાં આપ્યું હોય અને તમને એવું પૂછે કે આનું વર્ગીકરણ કરો, પણ સામા વર્ગીકરણ કરવાનું છે તો તમને ત્રણ વસ્તુ આપેલી છે, બરાબર? ગબડી શકે છે, સરકી શકે છે અને થપ્પી થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આકાર જોતાં જ તમને યાદ આવી જવું જોઈએ કે આપણને ટીચરે શીખવાડ્યું હતું, ગોળ આકાર ગબડી શકે પણ સરકી શકે નહીં અને થપ્પી પણ થઈ શકે નહીં, બરાબર? એટલે તમારા માઇન્ડમાં તરત જ ફિટ થઈ જવું જોઈએ કે આ આકાર ગબડી શકે છે કે નથી ગબડી શકતો, સરકી શકે છે કે નથી સરકી શકતો, ગબડી શકે છે કે નથી ગબડી શકતો, બરાબર? વિદ્યાર્થી મિત્રો, બધાને ખબર પડી ગઈ ને? ઓકે, સરસ. ચલો હવે આપણે આગળ જોઈશું. હવે જો વિદ્યાર્થી મિત્રો, આમાં શું કરવાનું છે, આપણે જે નીચેની વસ્તુઓ માટે આપેલ બોક્સમાં ગબડતી એટલે કે રગડતી વસ્તુઓ માટે ગોળ તથા સરકતી વસ્તુ માટે ખોટું એટલે ક્રોસ તથા ગબડતી અને સરકતી વસ્તુ હોય તેની માટે સાચાની નિશાની કરો, ઉદાહરણ આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં શું કરવાનું છે, જો શું છે, ગબડતી વસ્તુઓ માટે શું કરવાનું છે, ગોળ તથા તો સાચાની નિશાની અને ના ગબડી શકતી હોય તેના પર ખોટા નિશાની, બરાબર? તો જો પહેલામાં છે, બરાબર, ગોળ લખોટી છે, બરાબર, તેમાં ગોળ કરેલું છે, પછી બોટલમાં નથી કેમ કે ગોળ નથી, પેન્સિલ લાંબી છે એ સરકી પણ શકે છે, બરાબર? એટલે એમાં કર્યું છે સાચા નિશાની. ત્યાર પછી કંપાસનું બોક્સ છે, તો કંપાસના બોક્સમાં શું છે, એ સરકતી વસ્તુઓ માટે ક્રોસ, કંપાસનું બોક્સ સરકી શકે એટલે ખોટાની નિશાની કરીશ, બરાબર? એવી રીતે વિદ્યાર્થી મિત્રો, જે વસ્તુ ગોળ હોય એમાં આપણે ગોળની નિશાની કરીશું, જે સરકી શકતી હોય એમાં આપણે ખોટાની નિશાની કરીશું, બરાબર? તેના પછી ટામેટું છે તો ગોળ છે તો આપણે ગોળની નિશાની કરી, એના પછીનું ચિત્ર પણ ગોળ છે તો આપણે ગોળની નિશાની કરીશું. પછી જો ચમચી કેવી છે, લાંબી છે, એટલે એમાં આપણે સાચા નિશાની કરીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ડસ્ટર છે તો ડસ્ટર પણ સરકી શકે ને, તો એમાં આપણે ખોટા નિશાની કરીશું, એના પછી આપણે ગોળની નિશાની કરીશું, બરાબર? પછી મોબાઈલ છે તો મોબાઈલ સરકી શકે ને, તો એમાં આવશે ખોટા નિશાની. પછી કેરમની કૂકી પણ સરકી શકે એટલે એમાં પણ આવશે ખોટા નિશાની. પછી છે પ્લેટ એટલે કે ડીશ, તો ડીશ સરકી શકે, બરાબર, એટલે ખોટા નિશાની. ગેસની બોટલ તો સરકી પણ શકે અને ગબડી પણ શકે, બરાબર? એમાં આપણે ગોળ પણ કરી શકીએ અને ક્રોસ પણ કરી શકીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો? અને બેટ, તો બેટ ગબડી શકે નહીં પણ સરકી તો શકે જ, એટલે એમાં આવશે ખોટાની નિશાની, બરાબર? વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને ઓરલી, આ જે ચિત્ર છે મેં તમને ઓરલી સમજાવ્યું છે. હવે તમારે આ ચિત્રમાં પણ જેમાં ગોળ આવે એમાં ગોળ, સાચું આવે એમાં સાચું અને ખોટું આવે એમાં ખોટું. આપણે આ વસ્તુ પહેલા પાઠમાં આપણે જ્યારે ચોપડીનું મેં તમને જ્યારે શીખવાડ્યું હતું ત્યારે મેં તમને શીખવાડ્યું હતું અને લખાયું પણ હતું, એ આપણે નોટબુકમાં પણ લખ્યું છે અને ચોપડીમાં પણ પૂર્યું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? અને બીજું કે આજે આપણે શીખ્યા પણ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ તમારી જાતે કરવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો બાળકો, આજે આપણે કેટલું જોયું, ગબડતી વસ્તુ જોઈ, બરાબર ને? પછી કઈ વસ્તુ સરકી શકે, ગબડી શકે, થપ્પી થઈ શકે, બરાબર? ત્યાર પછી ગોળ વસ્તુ માટે આપણે ગોળનો નિશાની કરી અને લાંબી વસ્તુ માટે આપણે એરાની નિશાની કરી, બરાબર વિદ્યાર્થી મિત્રો? એ પણ આપણે જોયું. પછી આપણે શું જોયું, લાંબી વસ્તુ માટે આપણે કયો રંગ પૂર્યો, લાંબી વસ્તુ માટે બોલો, ચલો વિદ્યાર્થી મિત્રો, તો લાંબી વસ્તુ માટે આપણે પીળો રંગ પૂર્યો, ગોળ વસ્તુ માટે આપણે લીલો રંગ પૂર્યો, બરાબર? તો એમાં પણ તમારે રંગ પૂરવાના છે. તમારે આ જે બે હોમવર્ક ઘરેથી કરવાનું છે, એક રંગ પૂરવાનો છે અને બીજું ગબડતી વસ્તુ હોય, સરકતી વસ્તુ હોય એમાં ગોળ આવે તો ગોળ, સરક પછી ગબડતી વસ્તુ હોય તો ગોળ હોય તો સાચા નિશાની કરી શકો, સરકતી વસ્તુ હોય તો તમે ખોટાની નિશાની કરી શકો, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે શું જોયું, આપણે સ્વાધ્યાય પોથીમાં જોયું, બરાબર? તો હું આશા રાખું છું કે તમે સ્વાધ્યાય પોથીમાં મેં જે તમને વિડીયોમાં શીખવાડ્યું અને જે રીતે પૂરાયું છે એ તમે તમે સ્વાધ્યાય પોથીમાં પૂર્યું હશે. અને બીજું, મેં તમને બે પેજનું ઘરે હોમવર્ક આપ્યું છે, બરાબર? એ પણ તમે
કરી દઈશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? ઓકે, ગુડ. ચલો તો બાળકો, હવે આના પછીના આપણે જ્યારે બીજા વિડીયોમાં જ્યારે મળીશું ત્યારે આના પછીનું જે બાકી રહે છે, આ પાઠનું બાકી છે, ભાગ બેમાં આપણે આગળ જોઈશું. ઓકે, અસ્તુ. સત કેવલ સાહેબ.